ફેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે તો સૌથી પહેલાં આપણે આની લંબાઈ જોઈ લઈએ તો આપણે પહેલાં જોઈ લઈએ કે કયા કયા ટૂલ્સ જોઈશે આ જે છે તો પેન્ટ કટિંગની સ્પેશિયલ સ્કેલ આવે છે આ નાની એક ફૂટની છે અને આ પેન છે અથવા આપણે કપડામાં ડાયરેક્ટ કરતા હોય તો આપણે ચોક લઈ લેવાનો તો આ પ્રમાણે સૌથી પહેલાં આપણે અહીંયા એક માર્કિંગ કરી લઈ આ જે માર્કિંગ છે તે આપણે ઉપરના ભાગનું છે તો અહીંયાથી આપણે બેલ્ટ કેટલો રાખવાનો છે એક ઇંચનો કે દોઢ ઇંચનો તો આપણે એક ઇંચનો મૂકતા હોય તો એક ઇંચ અહીંયાથી આ પ્રમાણે માઇનસ કરી દેવાનું અને એના પછી અહીંયા લંબાઈ જોઈ લેવાની તો આની લંબાઈ જે છે તે છત્રીસ ઇંચ છે તો આ છત્રીસ પર એક માર્કિંગ કરવાનું અને એક આડત્રીસ પર તો અહીંયાથી આજે આપણે માર્કિંગ કર્યા છે એ માર્કિંગ આ પ્રમાણે મેળવી લેવાના તો હવે એના પછી આપણે જોવાનું છે કે એની જે હિપ્સ છે તે કેટલી છે તો આખું જેટલું માપ છે એટલું બધું તમને સ્ક્રીન ઉપર દેખાય છે તો બધું જ માપ આપણે આ એક ઇંચ જે છે તે અહીંયાથી માઇનસ કરી દેવાનું પહેલાં બેલ્ટનું કારણ કે આમાં બેલ્ટ આવશે અને એક ખાસ ધ્યાન રાખવાનું કે આ આપણે આગળનો ભાગ કટિંગ કરીએ છીએ તો આગળના ભાગમાં કોઈ પણ જગ્યાએ લૂઝિંગ છોડવાનું નથી આગળનો ભાગ જેવો છે જેમ પ્રમાણે માપ છે એ પ્રમાણે જ માર્કિંગ કરવાનું છે લૂઝિંગ બધું આપણે પાછળના ભાગમાં છોડશું એ કેવી રીતે આપણે પછી જોઈએ તો અત્યારે સૌથી પહેલાં આપણે આની હિપ્સ છે તે બત્રીસ ઇંચની છે અને આનો જે આસન કાઢવાનો જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે છે કે જેટલી પણ હિપ્સ હોય સીટ હોય એમાં ચાર ભાગ કરી દેવાના એટલે અહીંયા જે છે તે આપણે આની હિપ્સ આવશે આઠ ઇંચ પર એના પછી આનું જે માર્કિંગ ઘૂંટણનું આપણે કરવાના છે તો ઘૂંટણનું માર્કિંગ છે તે વીસની આજુબાજુ આવી શકે છે તો આપણે આ પ્રમાણે આનું માર્કિંગ જે છે તે કરી દઈએ ચોવીસની કમત છે એટલે માપ ઘણું નાનું છે તો એ પ્રમાણે તમે માર્કિંગ કરી શકો છો અને આસનનો જે ભાગ છે એમાં આપણે તમે કદાચ લંબાઈ વધારે હોય ને કમર પતલી હોય તો આસન થોડુંક મોટું કરવું હોય તો આસનનો માપ તમે એનો આપણે જ્યારે માપ લેતા હોય ત્યારે આસનનો પણ માપ લઈ લેવાનો બાકી આપણા ફોર્મ્યુલા પ્રમાણે આ આસન છે એટલું જ આવશે હવે આપણે આમાં કમર છે તે આપણે જોઈ લઈએ તો આની જે કમર છે તે અહીંયાથી આપણે ચોવીસની કમર છે છ ઇંચ આવે તો અહીંયા છ ઇંચ પર એક માર્કિંગ કરી દેવાનું એના પછી એક ઇંચનો ટક્ષ આવશે આમાં બહુ મોટો ટક્ષ નહીં આવે તો એક ઇંચ ટક્ષ અને અહીંયા આપણે આગળનો ભાગ છે એટલે થોડું કેટલું બંને બાજુ સિલાઈ આવશે સિલાઈનું ખાલી કમરમાં છોડવાનું છે બીજે ક્યાંય પણ આપણે છોડવાનું નથી હવે આપણે થાય જોઈ લે તો વીસ ઇંચની છે તો અહીંયા દસ ઇંચ આવશે તો અહીંયા જે થાય છે એમાં આપણે લૂઝિંગ છોડવાનું નથી અને આ જે થાય હોય તે ફિક્સ હોય તો આપણે આનો રાઉન્ડ છે તે અહીંયા આ નાનું માપ છે એટલે દોઢ ઇંચ રાખીએ બાકી પોણા બે ઇંચ ઉપર એનો રાઉન્ડ આપણે રાખીએ એના પછી આપણે ઘૂંટણનો ભાગ જોઈએ તો આનો જે ઘૂંટણ છે તે ચૌદ ઇંચ છે એટલે સાત ઇંચ તો આ ઘૂંટણનું માપ છે તે ચૌદ છે તો અહીંયા સાત આવે પણ આ પ્રમાણે આપણે માર્કિંગ નથી કરવાનું તો સૌથી પહેલાં આનું જે માર્કિંગ છે તે આપણે કમ્પ્લીટ કરી લઈએ હવે પહેલાં આપણે આનું મિડલ કરી લેવાનું તો મિડલ કેવી રીતે કરવું તે જોઈ લે તો અહીંયા આપણે જોઈએ તો આ દસ ઇંચ આવે છે તો અહીંયા પાંચ ઇંચ પર આનું મિડલ આવશે અહીંયા પણ પછી દસ ઇંચ જ રાખવાનું અને પાંચ ઇંચ પર આનું મિડલ કરી અને ત્યાં એક કટ લગાવી દેવાનો એટલે આપણે ખબર પડે કે અહીંયાથી આપણે ટક્સ લેવાનો છે અને આનો જે ટક્સ છે તે બહુ લાંબો નહીં આવે ત્રણ ઇંચ જેટલો શખ્સ આપણે અહીંયાથી આ પ્રમાણે લઈ લેવાનો એના પછી ઘૂંટણનું માપ લેવાનું છે તો ઘૂંટણનું પહેલાં મિડલ કરી લઈએ તો મિડલ જે છે તે અહીંયાથી આપણે દસ ઇંચ અહીંયા આવ્યું તો અહીંયા પણ દસ ઇંચ એટલે પાંચ ઇંચ પર આનું આપણે મિડલ કરી લઈએ અને હવે આપણે ચૌદનું છે તો સાત ઇંચ આવશે તો અહીંયા સાડા ત્રણ ઇંચ રાખવાનું તો અહીંયાથી આપણે એક માર્કિંગ અને એક માર્કિંગ અહીંયા સાત ઉપર આપણે કરી લઈએ તો અહીંયા મોરીનું માપ પણ આપણે એ પ્રમાણે જ લેવાનું પહેલાં મિડલ કરી લેવાનું તો આ દસ ઇંચ પર મિડલ આવે છે અને આની જે મોરી છે તે અગિયાર ઇંચની છે તો પોણા ત્રણ ઇંચ આવશે અહીંયા ત્રણ હોય તો બારની મોરી થાય તો આ પ્રમાણે જે છે તે સાડા પાંચ ઇંચ આવશે સાડા પાંચના ડબલ અગિયાર થશે તો આનું જે માર્કિંગ છે તે આ પ્રમાણે આવશે હવે આ બધા જ માર્કિંગ આપણે મેળવી લેવાના તો અહીંયા આપણે માર્કિંગ જેટલા પણ કરેલા છે એટલા પરફેક્ટલી માર્કિંગ જે છે તે આપણે મેળવી લેવાના આ પરફેક્ટલી આગળનો ભાગ છે તે થઈ ગયો હવે આપણે આને કટ કરી લઈ તો હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરીએ તો જ્યારે આગળનો ભાગ કટિંગ કર્યો તો કોઈ પણ જગ્યાએ આપણે લૂઝિંગ છોડ્યું નથી તો એના હિસાબે હવે આપણે પાછળનો ભાગ કેવી રીતે કટિંગ કરવો તે જોઈ લઈએ તો હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરી લઈએ તો પાછળના ભાગ કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આ જે ભાગ છે તે મોટો રાખવો પાછળનો તો અહીંયાથી આપણે અઢી ઇંચ જેટલો મોટો રાખ્યો છે એ પછી આપણે કટિંગ પ્રમાણે થોડું ઘણું જે પણ આમ તેમ થાય તે કરી લેશું તો હવે આપણે જ્યારે મેં પહેલી વખત કીધું કે લૂઝિંગ આપણે બધું પાછાના ભાગમાં છોડવાનું તો એ કેવી રીતે છોડવાનું કે આ જે આસનનો ભાગ હોય છે એ બાજુથી આપણે દોઢ દોઢ ઇંચ પ્લસ કટિંગ કરશું આ બાજુનો ભાગ છે તે પરફેક્ટ રાખવાનો આ બાજુ કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નહીં તો હવે સૌથી પહેલાં એક માર્કિંગ તો આપણે અહીંયા કરી લઈએ આ પ્રમાણે આની જે લાઇન છે એ લાઇન ટુ લાઇન બીજું આપણે એક માર્કિંગ અહીંયા કરવાનું છે તો અહીંયાનો ભાગ જે છે તે એકદમ આપણે બરાબર રાખવાનો અને અહીંયાથી ક્રોસ આ પ્રમાણે માર્કિંગ કરવાનું તો આ પ્રમાણે આ જે ભાગ છે પાછળનો એ હંમેશા મોટો હોય છે પેન્ટમાં તો અહીંયાથી આપણે જોઈએ તો બે બે ઇંચ જેટલો મોટો છે તો હવે આપણે અહીંયાનું માર્કિંગ કરીએ તો અહીંયાથી આપણે દોઢ ઇંચ પ્લસ રાખીએ તો આ દોઢ ઇંચ આપણે જે પ્લસ રાખીએ એમાં આ સિલાઈનું આપણે કોઈ પણ જગ્યાએ છોડ્યું નથી લૂઝિંગનું છોડ્યું નથી એ બધું અહીંયા આવી જાય તો આખા પેન્ટમાં આ પ્રમાણે આપણે દોઢ ઇંચ જે છે તે આવી રીતે માપી લેવાનું દોઢ ઇંચ પોણા બે ઇંચ વધારે મોટું માપ હોય તો બે ઇંચ પણ રાખી શકો તો આપણે નાનું માપ છે તો એના હિસાબે આપણે દોઢ ઇંચ રાખ્યું છે અને અહીંયા પણ આ પ્રમાણે માર્કિંગ કરી લેવાનું અને એના પછી અહીંયાથી દોઢ ઇંચ જેટલું આ પ્રમાણે પ્લસ કરી દેવાનું અને આ જે માર્કિંગ છે તેને આપણે મેળવી લઈએ અને એના પછી અહીંયા રાઉન્ડ કરી દઈએ તો આ પ્રમાણે રાઉન્ડ કરી દેવાનું તો આ પ્રમાણે આના માર્કિંગ જે છે તે પાછળના ભાગના થાય અને પાછળનો ભાગ હવે આપણે કટ કરી લઈએ તો આ પ્રમાણે જે છે તે પેન્ટનું કટિંગ થાય છે તો આ જે ભાગ છે આગળ અને પાછળ બંને રેડી છે આનું જે માપ છે તે બહુ નાનું છે તો એના હિસાબે થોડું ઘણું આમ તેમ હોઈ શકે બાકી જે નોર્મલી જે કમર હોય છે તે અઠાવીસથી સ્ટાર્ટ થાય છે અઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ તમામ વિડીયો જે છે તે આપણે ટૂંક સમયમાં આવશે આપણે આ પહેલાં ચોવીસનું જોઈએ પછી છવ્વીસનું પછી અઠ્ઠાવીસ પછી ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ છતાલીસની કમર સુધીના વિડીયો આપણે પેન્ટના બનાવવાના છે તો બેક ટુ બેક વિડિયો બધા આવશે તો વિડીયો જોતા રહો અને અમારા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો